गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने विषय इंग्लिश में धोरण बे में यूनिट 54 वर्ना स्पेलिंग सीखवाना छे। जुओ तमारी बुक में पेज नंबर 28 अने एमा छे यूनिट 54। अगाउना वीडियो में यूनिट 53 आपणे सीखी गया, हवे यूनिट 54। तो शू छे के चित्रो ओळखी स्पेलिंग उच्चारणी गुजराती अर्थ वांचो, बराबर। आ जे चित्रो छे ए ओळखी अने आपणे स्पेलिंग अने उच्चार शीखवाना छे, बराबर। तो हवे छे पहेलू चित्र सारो देखाय छे, प्यून एटले के पट्टावाळो। तो एनो स्पेलिंग शू छे के पी ई ओ एन, पी ई ओ एन, प्यून एटले पट्टावाळो। त्यारबाद चित्र छे सॉप एटले के साबु, तो एस ओ ए पी, सॉप एटले साबु। त्यारबाद छे सेफ, एस ए एफ ई, सेफ एटले तिजोरी। पछी छे बाउल एटले बी ओ डब्ल्यू एल, बाउल एटले बाड़को। त्यारबाद छे बॉल, बी ए डबल एल, बॉल एटले दड़ो। त्यारबाद छे वेल एटले के डब्ल्यू ई डबल एल, वेल एटले कूवो। स्टार, तो एस टी ए आर, स्टार एटले तारो। त्यारबाद छे रिंग, आर आर एन जी, रिंग एटले विंटी। तो तमारे आ स्पेलिंगो लखी अने तैयार करवाना छे। हवे जुओ બોર્ડનો પહેલો સ્પેલિંગ છે પ્યુન, એટલે કે પી ઈ ઓ એન, પ્યુન એટલે પટ્ટાવાળો। તો તમારે આ સ્પેલિંગ તમારી નોટબુકમાં લખે જવાનો અને મનમાં વાંચવાનો, એમ કરી અને તમારે તૈયાર કરવાનો છે। હવે જો સોપ એટલે કે એસ ઓ એ પી, સોપ એટલે સાબુ। તમારે ધીમે ધીમે એક એક અક્ષર વાંચવાનો એટલે તમને યાદ। ત્યારબાદ છે સેફ એટલે કે એસ એ એફ ઈ, સેફ એટલે તિજોરી। ત્યારબાદ છે બાઉલ એટલે કે બી ઓ ડબલ્યુ એ, બાઉલ એટલે વાડકો। ત્યારબાદ છે બોલ, બી એ ડબલ એ, બોલ એટલે દડો। પછી છે વે, ડબલ્યુ ઈ ડબલ એ, વે એટલે કૂવો। પછી સ્ટાર, એસ ટી એ આર, સ્ટાર એટલે તારો, આર આર એન જી, રિંગ એટલે વિંટી। તો તમારે આ સ્પેલિંગ બધા અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધેલું છે અને લખવા આપેલા છે, તમારી નોટબુકમાં લખી જવાના અને તૈયાર કરવાના। હવે ત્યારબાદ છે કે સ્પેલિંગ કોણ કરો, જે મેં તમને અગાઉના વિડીયોમાં કહેલું છે કે જ્યારે તમને આ સ્પેલિંગ કમ્પ્લીટ આવડશે ત્યારે તમે સ્પેલિંગ પૂર્ણ કરતે શીખી જશો। એટલે કે કોઈ પણ અક્ષર આપેલો ના હોય એ અક્ષર આપણે અહીંયા લખવાનો, એ અક્ષર લખશું એટલે આપણું સ્પેલિંગ પૂર્ણ થશે। એટલે કે પ્યુન, તો પી ખાલી જગ્યા ઓ એન, આ ખાલી જગ્યામાં એક અક્ષર આપેલો હોય ના તો તમને ખબર હોવી જોઈએ કે પી પ્યુનનો સ્પેલિંગ શું થાય છે। તો પી સ્પેલિંગનો સ્પેલિંગ શું થાય છે, પી ઈ ઓ એ, તો વચ્ચે ઈ છે અહીંયા આપણે લખવાનો રહેશે। ત્યારબાદ છે સો, તો એસ ઓ ખાલી જગ્યા પી,
છે હવે છે કે સ્પેલિંગ યોગ્ય ઉચ્ચાર સાથે જોડો એટલે કે સ્પેલિંગ આપેલા છે આપણે યોગ્ય ઉચ્ચાર સાથે જોડવાના છે જો સ્પેલિંગ આપેલું છે S A F E સે S A F E તો આ સે જ્યાં છે તેને આપણે અહીંયા ફરીયા જોડીશું ત્યારબાદ છે બોલ તો B A ડબલ A આમાં બોલ ક્યાં છે અહીંયા તો આપણે એને અહીંયા કરીને જોડીશું ત્યારબાદ છે રિંગ તો R R N G તેને આપણે રિંગ સાથે જોડીશું કે સ્પેલિંગ કોઈ પણ આપેલા હોય તેને આપણે યોગ્ય ઉચ્ચાર સાથે જોડીશું બરાબર ને આવડી ને સરસ હવે છે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો એટલે કે ગુજરાતી અર્થ આપેલા છે ને એમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે કે પટ્ટાવાળો તો પટ્ટાવાળાનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે ક્યારે તમને આવડશે કે આખો સ્પેલિંગ તમને આવડશે કે પી ઈ ઓ એ આ સ્પેલિંગ એનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આ ત્રણ વસ્તુ એટલે કે આખું કમ્પ્લીટ આવડશે ત્યારે તમને ખબર પડશે કે પટ્ટાવાળો એટલે શું થશે પ્યોર તો આપણે અહીંયા લખીશું પ્યોર ત્યારબાદ છે સાબુ તો સાબુ નો અંગ્રેજી ઉચ્ચાર સોફ્ટ ત્રીજો રીતો સેફ વાડકો તો બાવ જો મિત્રો તમારે અહીંયા આપેલા છે ને પ્યોર તો પટ્ટાવાળો આ સ્પેલિંગ છે આ અંગ્રેજી ઉચ્ચાર અને આ ગુજરાતી અર્થ તો પ્યોર તો પટ્ટાવાળો સોફ્ટ તો સાબુ સેફ તો તિજોરી બાઉલ તો વાડકો વોલ તો દડો વેલ તો કૂવો સ્ટાર તો તારો અને રિંગ તો પિંડી તો તમારે આ રીતના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે હવે ત્યારબાદ છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો આ તમારે શું આપેલું હતું ગુજરાતી અર્થ આપેલા હતા એમાં તમે લખ્યા શું અંગ્રેજી ઉચ્ચાર હવે છે કે અંગ્રેજી ઉચ્ચાર અંગ્રેજી ઉચ્ચાર આપેલા હોય એની સામે આપણે અર્થ લખવાના ગુજરાતી તો બોલ તો બોલ નો એનો ગુજરાતી અર્થ શું થશે બોલ એટલે દડો ત્યારબાદ છે વેલ તો કૂવો સ્ટાર તો તારો અને રિંગ તો પિંટી આ બધું તમને ક્યારે આવડશે સૌ પ્રથમ તમે આ બધા સ્પેલિંગ એના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આ વસ્તુ તમે તૈયાર કરશો તો તમને સ્પેલિંગ કોડ કરતે પણ આવડશે જોડતે પણ આવડશે યોગ્ય ઉચ્ચાર સાથે બધા ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર અને અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ આવડશે તો તમે તમારી અંગ્રેજીની નોટબુકમાં આ બધા સ્પેલિંગો લખવાના અને તૈયાર કરવાના હવે જુઓ તમારી બુકમાં છે પેજ નંબર 29 એમાં આપેલું છે કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો એટલે કે ગુજરાતી અર્થ આપેલા હોય એમાં આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે હવે છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી એટલે કે અંગ્રેજી ઉચ્ચાર આપેલા હોય એમાં ગુજરાતી એટલે તમે બોર્ડમાં શીખી ગયું ને એ પ્રમાણે તમારે તમારી બુકમાં પૂર્ણ કરવાનું છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ એટલે કે અંગ્રેજી ઉચ્ચાર જે આપેલા હોય એની સામે આપણે આ સ્પેલિંગ લખવાના છે હવે ત્યારબાદ છે પેજ નંબર 30 કે ભાઈ અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ કોણ કરો જે મેં તમને શીખવ્યું છે કે આ સ્પેલિંગ આપેલો હોય કોઈ પણ એક અક્ષર આપેલું ના હોય એ તમારે લખી અને સ્પેલિંગ આમાં કોણ કરવાના છે પછી છે કે સ્પેલિંગ યોગ્ય ઉચ્ચાર સાથે જોડો કે આ સ્પેલિંગ તમારે આપેલા એને યોગ્ય ઉચ્ચાર સાથે જોડવાનું તમારે નોટબુકમાં લખવાનું તેની સાથે સાથે આ બુકમાં પણ લખવાનું હવે છે કે સ્પેલિંગ યોગ્ય ચિત્ર સાથે જોડો એટલે કે સ્પેલિંગ જે આપેલા છે એને યોગ્ય ચિત્ર સાથે કે બાઇક તો બાઇકનું ચિત્ર જે છે એની સાથે જોડવાનું પછી ઓવલ ઓવલ સાથે ગર્લ તો અહીંયા છોકરીનું ચિત્ર છે ને એની સાથે પછી સેફ તો અહીંયા તિજોરી સાથે હવે છે જીપ તો જીપ સાથે બેલ તો બેલ સાથે લોક તો લોક સાથે અને સ્ટાર તો સ્ટાર સાથે એટલે કે જે ચિત્ર આપેલું હોય એ ચિત્ર સામે આપણે સ્પેલિંગ જોડવાના છે તો તમારે તમારી બુકમાં પણ આ રીતે પૂર્ણ કરવાનું અને લખવાનું અને આ સ્પેલિંગ તમારે તૈયાર કરવાના અને અગાઉના વિડીયોમાં પણ અગાઉના યુનિટમાં જે તમને શીખવ્યા છે ને મને આશા છે કે તમને આવડ્યા હશે તમને કોઈ પણ સ્પેલિંગમાં
લેવાનું કે સમજ ના પડતી હોય તો મમ્મી પપ્પાને જોડે બેસાડી અને લખવાનું તૈયાર